ગાંધીધામની કાયદા વ્યવસ્થા સામે પડકારો ઉભા થયા છે. ગઈકાલે દેરાસરમાં થયેલ ચોરી બાદ જ્વેલર્સની દુકાનમાં રૂપિયા 21 લાખની ચોરી કરીને પોલીસ સામે પડકાર ફેંક્યો છે. ગાંધીધામમાં કાયદા વ્યવસ્થા પડી ભાંગી હોય તેમ જણાય છે. ચોરીના બનાવો, દારૂ વહેંચવા માટેના અનેક પોઈન્ટ, આંકડા જુગારના અડ્ડાઓ વગેરે અનેક પ્રકારની બદીઓ ફૂલી ફાલી છે અને દરરોજ ગેરકાયદેસર ધંધાઓનો વિકાસ થતો રહે છે તેમ જાણકારો જણાવે છે. ગઈકાલે સોના ચાંદીની દુકાને એક્ઝોસ્ટ ફેનની બારી તોડીને આશરે 50 કિલો ચાંદીની ચોરી થઈ છે. પ્લોટ નંબર 272 જે 12B માં આવેલ છે ત્યાં સોનીની દુકાનમાંથી રૂપિયા 21 લાખની કિંમતની ચાંદીની ચોરી થતાં ચકચાર વ્યાપી ગઈ છે. પંચરત્ન જ્વેલર્સ નામની આ દુકાનમાંથી ચોરી થઈ છે. વારંવાર થતી ચોરીથી ગાંધીધામના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પૂર્વ કચ્છની પોલીસ વેળામાં અંદરોઅંદરની હુંસાતુસીની અસર કાયદો વ્યવસ્થા ઉપર થઈ રહી છે તેવું જાણકારોએ જણાવ્યું હતું.